हेलो ऑल माय डियर स्टूडेंट्स, हवे आपणे આજના આ સેશનમાં એ અંગેની વાત કરવાના છે કે જે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસમાં પ્રકરણ 13 એટલે કે જે પૃષ્ઠફળ અને ઘનફળ છે એમનું સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4 5 અને 6 એ કઈ રીતે સોલ્વ કરવાના છે એમની વાત આપણે આજના આ સેશનમાં કરવાના છે। તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ વાત કરીએ આપણે દાખલા નંબર 4 ની। તો એમની અંદર આપણને શું કહે છે तो के एक लाकड़ानू लंबघन पेन स्टेंड चार शंकु आकारना छिद्रवाड़ू बनावेलू छे। लंबघनना माप 15 सेंटीमीटर गुणिया 10 सेंटीमीटर गुणिया 3.5 सेंटीमीटर छे। तो एमनो मतलब एम थयो के लंबघननी लंबाई पहोळाई अने ऊंचाई आपणने आपी दीधी छे अने छिद्रवाड़ा दरेक भागनी त्रिज्या 0.5 सेंटीमीटर અને એમની ઊંડાઈ કેટલી તો કે 1.4 સેન્ટીમીટર છે। તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો અને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પેન સ્ટેન્ડ છે એ કેવી રીતે છે તો કે લંબઘન અને લંબઘનની ઉપર પેન હોય એ રીતે આપણે ગોઠવેલું જોવા મળે છે। તો હવે મિત્રો લંબઘન છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા કેટલી છે તો કે 0.5 સેન્ટીમીટર અને શંકુની ઊંડાઈ કેટલી તો કે 1.4 સેન્ટીમીટર। હવે મિત્રો સ્ટેન્ડનું ઘનફળ શોધવું હોય તો શું કરવું પડે, લાકડાનું આખું જે ઘનફળ છે એમાંથી આપણે ચાર શંકુનું ઘનફળ આપણે બાદ કરી લઈએ એટલે આપણને ઓરિજિનલ જે આપણને લાકડાનો જે ભાગ છે એમનું ઘનફળ મળી જશે। તો હવે મિત્રો લાકડાના લંબઘનનું ઘનફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાંથી આપણે ચાર શંકુનું ઘનફળ બાદ કરી લઈએ એટલા માટે 4 ગુણ્યા 1 છેદમાં 3 પાઈ આર સ્ક્વેર એચ। હવે લંબઘન છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી તો કે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 માઇનસ એ તો એઝ ઇટ ઇઝ એમ નમ અને 4 એને ગુણ્યા 1 છેદમાં 3 પાઈની કિંમત આપેલી નથી એટલા માટે આપણે 22 છેદમાં 7 મૂકવાના અને ત્રિજ્યા કેટલી છે તો કે 0.5 સેન્ટીમીટર। તો 0.5 સેન્ટીમીટર હોય તો એને આપણે 5 છેદમાં 10 સેન્ટીમીટર લખી શકીએ એટલા માટે 5 છેદમાં 10 ગુણ્યા 5 છેદમાં 10 થશે અને એને ગુણ્યા એમની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને તો કે 1.4 સેન્ટીમીટર એટલે કે 14 છેદમાં 10। હવે આપણે જોઈએ કે 15 × 10 × 3.5 કરવામાં આવે એટલે થઈ જશે 525 અને માઇનસ હવે શું કરવાનું તે જોઈ લઈએ કારણ કે છેદ ઉડશે 5 × 10 5 × 10 પછી 7 × 14 એવી રીતે છેદ ઉડાડીએ અને જે સંખ્યા વધે એ શું વધે તો કે 2 × 11 અને એના છેદમાં 15। તો હવે મિત્રો 525 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ માઇનસ 2 × 11 એટલે 11 × 22 અને 22 / 15 કરવામાં આવે એટલે આપણને મળશે 1.47। હવે મિત્રો 525માંથી 1.47 બાદ કરવામાં આવે એટલે થઈ જશે 523.53 સેન્ટીમીટર ક્યુબ। તો મિત્રો આ રીતે આપણને લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કેટલું મળે છે તો કે 523.53 સેન્ટીમીટર ક્યુબ। તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 4 છે એમને સોલ્વ કરવાનો છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 5 ને। તો એમની અંદર આપણને કહે છે કે એક વાસણનું સ્વરૂપ કેવું છે તો કે ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે। જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો, ધ્યાનથી સાંભળવાનું છે મિત્રો કે આમની અંદર આપણે ગોળીઓની સંખ્યા શોધવાની છે। તો ચાલો મિત્રો શંકુ આકારના વાસણની ત્રિજ્યા એ કેટલી આપેલી છે એને આપણે અત્યારે કેપિટલ આર દર્શાવી દઈએ કારણ કે જે ગોળીની જે ત્રિજ્યા છે એ પણ અલગ છે અને શંકુની ત્રિજ્યા છે એ બી અલગ છે એટલા માટે આપણે બંનેની ત્રિજ્યાને અલગ દર્શાવવા માટે શંકુની ત્રિજ્યાને કેપિટલ આર અને જે ગોળીની જે ત્રિજ્યા છે એને આપણે સ્મોલ આર વડે દર્શાવીશું। તો ચાલો શંકુ આકારના વાસણની ત્રિજ્યા કેપિટલ આર કેટલી આપેલી છે તો કે 5 સેન્ટીમીટર
અને શંકુ આકાર છે એમની ઊંચાઈ તો કે 8 સેન્ટીમીટર। હવે મિત્રો ગોળીની ત્રિજ્યા હમણાં મેં વાત કરીને કે બંનેની ત્રિજ્યા અલગ છે એટલા માટે આપણે શંકુની ત્રિજ્યાને કેપિટલ આર અને ગોળીની ત્રિજ્યા છે એમને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ। તો ગોળીની ત્રિજ્યા આપેલી છે આપણને 0.5 સેન્ટીમીટર। હવે સૌ પ્રથમ તો આપણે શંકુ આકારના પાત્રમાં રહેલા પાણીનું ઘનફળ શોધી લઈએ। એમનો મતલબ એમ કે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે એ શંકુ આકારનું જે પાત્ર છે એમની અંદર પાણી કેટલું છે। ઓકે, તો હવે એ કેટલું મળશે તો કે 1/3 πr² h, એટલે કે 1/3 πr² h। હવે 1/3 એ તો એઝ ઇટ ઇઝ એમનમ, પાઈ ની કિંમત અત્યારે આપણે એઝ ઇટ ઇઝ એમનમ રાખીશું, આપણે એમની કિંમત નહીં મૂકીએ 22/7 કે 3.14। ઓકે, હવે ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 5 સેન્ટીમીટર, કેની તો કે શંકુની વાત થાય છે એટલે ત્રિજ્યા 5, એનો વર્ગ કરવાનો છે એટલા માટે 5 × 5 અને એને ગુણ્યા ઊંચાઈ કેટલી તો કે 8 સેન્ટીમીટર, શંકુની વાત થાય છે યાદ રાખવાનું છે। હવે મિત્રો 5 × 5 × 8 એટલે કે 200, એને ગુણ્યા પાઈ અને એના છેદમાં 3 સેન્ટીમીટર³। તો એમનો મતલબ એમ થયો કે આ જે શંકુ આકારનું પાત્ર છે એમની અંદર કેટલું પાણી ભર્યું છે તો કે 200 πr³ આટલું પાણી ઓલરેડી ભરેલું છે। હવે આપણને રકમની અંદર એક ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકેલી છે, શું કે જ્યારે પાણીમાં એક ગોળી નાખવામાં આવે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, એટલે કે એન ગોળી દ્વારા બહાર નીકળતું પાણી, એટલે કે આપણે જેમ ગોળીઓ અંદર નાખશું એમ પાણી બહાર નીકળશે, તો આપણે કેટલી ગોળી નાખવાની છે, એન ગોળીઓ, કારણ કે ગોળીની સંખ્યા આપણને ખબર નથી એટલા માટે આપણે એન ગોળીઓ ધારી લઈએ। તો હવે મિત્રો એન ગોળી દ્વારા બહાર નીકળતું પાણી કેટલું થઈ જશે, 1/4 એને ગુણ્યા 200 πr³, કારણ કે આપણને કીધું ને કે એક ગોળી નાખો ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, એટલા માટે 1/4 × 200 πr³। તો હવે છેદ ઉડે કે 50 × 4 કરીએ એટલે કે પ કેટલા થઈ જાય, 200, એટલે 50 × 4 = 200, છેદ ઉડે એટલે વધે છે 50 πr³, અને એ બધું મળશે આપણને કેમાં મળશે, સેન્ટીમીટર ક્યુબમાં। હવે ગોળીઓની સંખ્યા માટેની વાત કરવી હોય તો કે એન ગોળીઓનું ઘનફળ બરાબર 50 πr³। તો હવે મિત્રો એન એને ગુણ્યા ગોળીનું ઘનફળ એટલે ગોળાનું ઘનફળ થશે, ગોળાનું ઘનફળ શું મળે, 4/3 πr³, એના બરાબર 50 πr³। તો હવે મિત્રો બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પાઈ છે તો પાઈ પાઈ કેન્સલ થઈ જશે, હવે તો વધે શું તો કે એન ગુણ્યા 4/3, અને જે ગોળીની જે ત્રિજ્યા છે એ કેટલી છે તો કે 0.5 સેન્ટીમીટર। તો 0.5 સેન્ટીમીટરને આપણે 1/2 સેન્ટીમીટર લખી શકીએ, એટલા માટે એન ગુણ્યા 4/3 × 1/2 × 1/2 × 1/2 મળશે બરાબર એઝ ઇટ ઇઝ એમનમ, અને 50/3 પાઈ હતા એ તો કેન્સલ થઈ ગયા। તો હવે આપણે એનને કરતા બનાવીએ, એનને કરતા બનાવીએ એટલે શું મળશે, એન બરાબર 50/3 બરાબરની ડાબી બાજુ જે અંશમાં છે બરાબરની બીજી બાજુ જાય તો છેદમાં આવી જશે, અને જે છેદમાં હોય એ અંશમાં આવી જશે, એટલા માટે 3 × 2 × 2 અને એના છેદમાં 4। હવે છેદ ઉડે છે, 2 × 2 = 4 એ અંશમાં અને છેદમાં 4 છે એ કેન્સલ, અને 3 × 3 કેન્સલ। તો મિત્રો આપણને એન કેટલા મળે, 50 × 2 = 100। તો મિત્રો એમનો મતલબ એમ થયો કે એમની અંદર ગોળીઓની સંખ્યા કેટલી હશે તો કે 100। તો મિત્રો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો છે। ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 6 ની। તો એમની અંદર આપણને કહે છે કે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે, તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે, તો થાંભલાનું દળ શોધો, અને આપણને કહે છે કે 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દળ
आश्रे 8 ग्राम छे। अने मित्रों खास याद रखवानुं छे पाईनी किंमत आपणे 3.14 आपेली होय त्यारे आपणे पाईनी किंमत 3.14 ज मूकवानी रहेशे। तो चलो हवे एमनी अंदर आकृति द्वारा समझिए के एक लोखंडनो आखो थांभलो छे अने एमनी उपर बीजो एक पाइप लगाववामां आवे छे आपणे आकृतिनी अंदर जोई शकीए छीए। तो हवे मित्रों जे मोटो नळाकार पाइप छे थांभलो छे एमनी त्रिज्या तो के 12 सेंटीमीटर અને ઉપર જે લગાવેલો નાનો જે થાંભલો છે એમની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને ઊંચાઈની વાત કરીએ તો મોટા થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર અને નાના થાંભલાની ઊંચાઈ કેટલી તો કે 60 સેન્ટીમીટર છે। તો ચાલો મિત્રો નક્કર થાંભલાનો વ્યાસ કેટલો તો કે 24 સેન્ટીમીટર અને એમની ત્રિજ્યા એટલે કે કેપિટલ આર દર્શાવીએ। શા માટે? કારણ કે બે થાંભલા છે એમાં એક મોટો છે અને એક નાનો છે તો બંને થાંભલાને અલગ દર્શાવવા માટે આપણે કેપિટલ અને સ્મોલનો ઉપયોગ કરીશું। તો મોટા થાંભલાની ત્રિજ્યા કેટલી તો કે કેપિટલ આર અને ઈ કેટલી તો કે 12 સેન્ટીમીટર। હવે પહેલા થાંભલાની ઊંચાઈ એને આપણે કેપિટલ એચ દર્શાવીએ અને ઈ કેટલી આપેલી છે 220 સેન્ટીમીટર અને બીજા નાના થાંભલો છે એની ઊંચાઈ 60 સેન્ટીમીટર અને એમની ત્રિજ્યા આર બરાબર 8 સેન્ટીમીટર આપણને દેખાય છે કે સ્મોલ આર વડે દર્શાવેલું છે। હવે મિત્રો થાંભલાનું ઘનફળ આખા સમગ્ર થાંભલાના ઘનફળની વાત કરવી હોય તો પહેલા થાંભલાનું ઘનફળ પ્લસ બીજા થાંભલાનું ઘનફળ બંને થાંભલાના ઘનફળનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને સમગ્ર આખા થાંભલાનું ઘનફળ મળી જશે। તો ચાલો મિત્રો પહેલો જે થાંભલો છે એમનું ઘનફળ પાઈ કેપિટલ આર સ્ક્વેર કેપિટલ એચ પ્લસ બીજા થાંભલાના ઘનફળ માટેની વાત કરવી હોય તો પાઈ આર સ્ક્વેર એચ એમની અંદર ત્રિજ્યા અને ઊંચાઈ એ બંનેને સ્મોલ રાખીશું કારણ કે નાનો છે। હવે બંનેમાંથી પાઈની કિંમત કોમન નીકળશે ઓકે તો હવે જે કોમન નથી નીકળતું એને આપણે કૌંસમાં લખવાનું ઓકે એટલા માટે આપણને સ્ટેપ મળે છે પાઈ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર કેપિટલ એચ પ્લસ સ્મોલ આર સ્ક્વેર સ્મોલ એચ ઓકે। તો હવે આપણે કિંમત મૂકવાની પાઈની કિંમત આપેલી છે કેટલી 3.14 એટલા માટે 3.24 મૂકીશું। ત્યારબાદ કેપિટલ આર એટલે કે મોટા થાંભલાની ત્રિજ્યા કેટલી તો કે 12 સેન્ટીમીટર એટલા માટે 12 નો વર્ગ થશે એને ગુણ્યા ઊંચાઈ એટલે કે મોટા થાંભલાની ઊંચાઈ કેટલી આપેલી છે 220 સેન્ટીમીટર પ્લસ તો એઝ ઇટ ઇઝ એમ નામ। ત્યારબાદ નાના થાંભલાની ત્રિજ્યા કેટલી તો કે 8 સેન્ટીમીટર એટલા માટે 8 નો વર્ગ એને ગુણ્યા નાના થાંભલાની ઊંચાઈ એ 60 છે તો આપણે 60 લખવાના। ત્યારબાદ હવે શું કરવાનું છે 3.14 એ તો એઝ ઇટ ઇઝ એમ નામ 12 નો વર્ગ 144 એને ગુણ્યા 220 એઝ ઇટ ઇઝ એમ નામ પ્લસ બી એમ નામ। ત્યારબાદ 8 નો વર્ગ એટલે કે 88 64 એને ગુણ્યા 60 થશે। હજી મિત્રો 3.14 છે એને તો એઝ ઇટ ઇઝ એમ નામ રાખીએ। હવે 144 × 220 કરીએ એટલે આપણને કેટલા મળે તો કે 31,680 પ્લસ એઝ ઇટ ઇઝ એમ નામ। ત્યારબાદ 64 × 60 કરીએ એટલે આપણને મળે 3,840। હવે આપણે બંને પદનો સરવાળો કરવાનો છે એટલા માટે 3.14 એને ગુણ્યા 31,680 પ્લસ 3,840નો સરવાળો કરીએ એટલે આપણને મળે 35,520। હવે 3.14 × 35,520 એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 111,532.8 અને તેમાં સેન્ટીમીટર ક્યુબમાં અને મિત્રો આપણને રકમમાં જ કહે છે શું કે 1 સેન્ટીમીટર ક્યુબ લાકડાનું દળ કેટલું વજન ધરાવે છે તો કે 8 ગ્રામ। આપણે એમનું ઘનફળ નથી જોતું આપણે તો એમનું દળ જોઈએ છે। તો હવે ચાલો એક ત્રિરાશી દ્વારા સમજીએ કે થાંભલાના દળ માટેની વાત કરવી હોય તો એક બાજુ સેન્ટીમીટર ક્યુબ એટલે કે એમનું ઘનફળ અને એક બાજુ એમનું વજન એટલે કે ગ્રામમાં। તો જો મિત્રો 1 સેન્ટીમીટર એનું ઘનફળ હોય 1 સેન્ટીમીટર ક્યુબ એનું ઘનફળ હોય તો એમનું વજન કેટલું તો કે 8 ગ્રામ। તો આપણી પાસે છે 111,532.8 સેન્ટીમીટર ક્યુબ તો ત્યારે કેટલો ગ્રામ વજન ઓકે
तो हवे आपणे गुणाकार करवानो, एटले के थांभलानुं दळ बराबर 111,532.8 एने गुणिया 8 एटला ग्राम मळशे। तो हवे मित्रों ई बन्नेनो गुणाकार करीए एटले आपणने मळे 892,262.4 ग्राम। हवे मित्रों ग्राम माथी आपणे किलोग्राम मां जवुं होय तो शुं करवुं पड़े, तो के 1000 वडे भागवा पड़े। शा माटे? कारण के ज्यारे नाना एकम माथी मोटा एकम मां जवुं होय त्यारे भागवाना आवशे। अने 1 किलोग्राम ना ग्राम केटला? तो के 1000 ग्राम। एटला माटे मित्रों 1000 वडे भागीए एटले आपणने किलोग्राम मळी जाय। तो एमनो मतलब एम थयो के 892,262.4 એમને ભાગ્યા 1000 કરીએ એટલે આપણને કિલોગ્રામ મળે। તો ચાલો એ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે 892.2624 કિલોગ્રામ। હવે મિત્રો આપણે પોઈન્ટ પછી તો બે અંક લઈએ તો ભી ચાલે, એટલા માટે 892.26 કિલોગ્રામ આશરે। આ રીતે આપણને મિત્રો થાંભલાનું દળ મળે છે। તો મિત્રો આ રીતે આપણે દાખલાઓને સોલ્વ કરવાના છે। અને જો મિત્રો આપણી ચેનલને પહેલી વાર નિહાળતા હોય તો એમને લાઇક સબસ્ક્રાઇબ અને નીચે બેલ આઇકન ઉપર ક્લિક કરીએ, જેથી કરીને આવા અવનવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી સરળતાથી મળી શકે। થેન્ક યુ, બાય।